કસરત અને યોગથી દિવસની શરૂઆત કરી રહ્યા છે જામનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા. નિત્યક્રમ પૂરો કરી દૂધ અને ભાખરીનો નાસ્તો કરી રહ્યા છે ત્યારે અમે તેમના પ્રચારના કાર્યક્રમને જાણ્યો. જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા પોતાનો પ્રચાર યાત્રા કેટલાક દિવસથી શરૂ કરી છે અને આ જામનગર વિસ્તાર ખૂબ જ લાંબો હોવાથી રાત્રિ રોકાણ પણ તેમણે મૂળ જામનગર નહીં પરંતુ ગ્રામ્ય પંથકમાં કર્યું છે. આજનો તેઓ એમનો કેવો પ્રવાસ રહેશે તે જાણવાનો પ્રયાસ કરશું. પ્રચાર યાત્રા આજની કઈ રીતે રહેશે અને રાત્રિ રોકાણ કઈ જગ્યાએ કરવું પડ્યું છે? આજે અમારે અહીં ભાટિયાની બાજુમાં કેનેડી ગામ છે, ત્યાંથી 9 વાગ્યાથી અમારો પ્રચાર અમારા મિત્રો સાથે અમે શરૂ કરવાના છીએ અને ત્યાંથી પટેલકાથી ખાખેડા, ભૂગલકા, પછી રાણ અને બપોર પછી હું દ્વારકા તાલુકાના ગામડાઓમાં પ્રચાર કરવા જવાનો છું. કાલે ભોગાત, લાંબા, ગાંગડી, ચાચલાણા, દેવળિયા, ટંકારિયા, સણોસરી અને છેલ્લે મોડી રાતે 10 વાગે સૂર્યાવદર અમારો પ્રચાર પૂરો કરી અને આજે નંદાણા ગામે જ્યાં અમારું રહેઠાણ છે ત્યાં રાત્રિ રોકાણ કરેલું છે. નેતાજી તૈયાર થયા અને કાર્યકર્તા સાથે નીકળી પડ્યા પ્રચારમાં. સૌ પહેલા કેનેડી ગામમાં મુલાકાત લીધી. અહીં કોઈ મોટી સભા તો નહોતી પરંતુ સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી કે જ્યાં ઉમેદવારે પોતે તો પોતાના પક્ષની વાત રાખી સાથે મતદારોની પણ વાત સાંભળી. કોંગ્રેસના ઉમેદવાર મોરુભાઈ કંડોરિયા પોતાના નાના મોટા દરેક ગામની અંદર મુલાકાત લઈ રહ્યા છે અને જે ગામના પ્રશ્નો છે તેને લઈને લોકોને મતદાન માટે અપીલ કરી રહ્યા છે. કાફલો રવાનો થયો બાંકોડી કે જ્યાં વાડીમાં ગામના આગેવાનો સાથે બેઠક કરીને પોતાના પક્ષની વાત રજૂ કરી. ખાખરડા ગામની મુલાકાત લીધી વખતે કેટલાક વરિષ્ઠ નાગરિકોના ચોરો જામેલો હતો અને ઉમેદવાર તેમની વચ્ચે જઈને બેસી ગયા, ચૂંટણી લક્ષી વાત કરી પ્રચાર કર્યો અને વડીલો પણ ઉમેદવારના પ્રચારને આવકારી રહ્યા હતા. ખેડૂત બાબત બધી સારી વાત કરી અને કોંગ્રેસ આવે તો સારું એમ અને અમે બધી મહેનત કરશું. થોડા આગળ આવતા આ ગામમાં પાણીની સમસ્યા અંગે લોકોએ ઉમેદવારને ઘેરી લીધા. આવી પરિસ્થિતિ ઘણા ટાઈમ થી હશે, સરકારમાં વારંવાર રજૂઆત કરી છે, તમારી જવાબ તમારો પ્રશ્ન નો જવાબ નો ઉકેલ લાવતો નથી. જીવી ના હકે એવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના ટેન્કરો શરૂ કરવાની યોજના સરકારે કરી છે પણ તમારા ગામમાં એ ટેન્કરથી પાણી નથી આવતું, એ તાત્કાલિક થાય એના માટે હું વ્યવસ્થા કરીશ. નામ કયો? દિલીપસિંહ ગુરુભા જાડેજા, ખાખરડા. અહીંયા પહેલો પ્રશ્ન પાણીનો, બીજો પ્રશ્ન ઘાસચારાનો, મેઇન પ્રશ્ન હજી સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યું છે પણ કોઈને ઘાસચારો મળ્યો, એક પૂરોય કોઈને ઘાસચારો મળ્યો નથી. આ માટે અમે કલેક્ટર સુધીની ટપાલ મોકલેલી છે અમારી, કે મુરુભાઈને એ કીધું છે કે મુરુભાઈ અમારા ગામનો આ મેઇન પ્રશ્ન છે, પાણીનો મુદ્દો મેઇન પાણીનો મુદ્દો છે. અમારા ગામમાં જો આ બાયુ કઈ રીતે પાણી ભરે છે એ તમે જોવો છો ને નજર સામે. પાણી 15-20 દિવસ થી આવતું જ નથી અને હાલ ધીરે ધીરે આવે, બધા એ બાતે બહુ ઓલું કરે છે, પાણી આવતું જ નથી. બાકી પાણી આવે ને એ વયું જાય. કેટલા દિવસે મળે? એક દિવસ માન આવે ને તો પૂરું થઈ જાય, બધા હિસીન ઉપર કાઢીને ભરાય. બધા કેટલા દિવસે મળે? 15-20 દિવસ 25 દિવસ એવી રીતે. આજે તો કોઈ કઈ નહીં, બધા કહે જ છે પણ પાણી આવતું જ નથી. સરકારને કહે છે તોય જામગઢકામાં પહોંચતા સ્થાનિકોએ આ ગામમાં રસ્તાની સમસ્યા અંગે જાણ કરી અને તેમની આ મુશ્કેલીનો તેમને પણ અનુભવ થાય તે માટે સ્થાનિકોએ ઉમેદવારને કરાવી બળદ ગાડાની સવારી. કોંગ્રેસ
કોંગ્રેસના ઉમેદવાર ગ્રામ્ય પંથકની મુલાકાત લેતી વખતે ત્યાંના સમસ્યાઓને જાણવાનો પણ પ્રયાસ કર્યો અને જે ગામડામાં રસ્તા નથી ત્યાં રસ્તાના પ્રતિકરૂપે ગાડાની સવારી કરીને પણ પોતે આ લોકોની સમસ્યા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. બોપાલકા, ઉદયપુર, સિદ્ધસરા આ સહિતના ગામમાં પ્રચાર પ્રવાસ કરી બપોર પછીના દ્વારકા તાલુકાની મુલાકાત લીધી ઉમેદવારે, કે જેમાં ભાવકા, આરંભડા સહિતના ગામોમાં પ્રચાર માટેની બેઠકો યોજી. જામનગર મતક્ષેત્રના વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર માટેનો પ્રવાસ શરૂ કરવામાં આવ્યો, જેમાં પોતાના મુદ્દાઓ લઈને ગયેલા ઉમેદવારને ક્યાંક બીજી સમસ્યાઓ અને લોકોની વાત પણ સાંભળવા મળી. શું હતી લોકોની રજૂઆત, ક્યાં ક્યાં પ્રશ્ન સામે આવ્યા તે જાણવાનો પ્રયાસ કરશું. આજે પ્રચાર દરમિયાન કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી, ગામની મુલાકાત લીધી, શું અનુભવ રહ્યો, કઈ કઈ સમસ્યાઓ સામે આવી. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આજે સવારથી હું પશ્ચિમ કાંઠાના, દરિયાકાંઠાના અને ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે પ્રવાસ કરી રહ્યો ત્યારે લોકોને ઘણી બધી હાડમારી હતી. પીવાનું પાણી નથી મળતું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એને જે સગવડતા મળવી જોઈએ, લોકોને જીવન જરૂરિયાત સગવડતાઓ મળવી જોઈએ, જેવો કે પાણીનો છે, ખેડૂતોને પોષણ ભાવની વાત છે, પાક વીમાની વાત છે, અનેક સમસ્યાઓ છે. લોકોએ અમારી સામે રજૂઆત કરી છે અને કોઈને રેશન કાર્ડ નથી મળતું, રેશન કાર્ડમાં નામ નથી ચડતા, કોઈને છ નંબરની એન્ટ્રી નથી પડતી, રેવન્યુના ઘણા બધા પ્રશ્નો છે, હાથમાંના પાના નથી મળતા, લાઇનમાં ઊભું પડવું છે, કોઈ અધિકારીઓ નથી, જગ્યાઓ ઘણી બધી ખાલી છે, શિક્ષકો નથી, આરોગ્યના PSCના દવાખાના છે પણ ત્યાં ડૉક્ટર નથી, OPT હેન્ડલ કરનારા ડૉક્ટરો નથી. આ વિસ્તારમાં એટલી બધી સમસ્યાઓ છે કે લોકો ત્રાહિમાન થઈ ગયા છે અને સરકારની વિરુદ્ધની અને સરકારથી એકદમ તોબા પકારી ગયા છે. એવા નાના નાના પ્રશ્નો છે, જીવન જરૂરિયાતના પ્રશ્નો છે, આ સરકારે ઉકેલ કર્યા નથી એવી મારા સુધી રજૂઆત આવી છે. મેં કીધું કે લોકસભા એ તો સેન્ટર ગવર્મેન્ટના મોટાભાગના પ્રશ્નો હોય પણ લોકો જ્યારે પ્રજાના પ્રતિનિધિ જાય અને એને પોતાને એમ થાય કે અમારો પોતાનો પ્રતિનિધિ છે એટલે નાની મોટી વાતો કરે, એટલે આવા અનેક પ્રશ્નોની રજૂઆત અમારી પાસે આવી છે. ગ્રામ્ય પંથકોમાં પોતાની કોંગ્રેસની વાત લઈને ગયેલા ઉમેદવારને સ્થાનિક સમસ્યાઓનો ક્યાંક સામનો કરવો પડ્યો હતો અને તેના ઉકેલની ખાતરી પણ ઉમેદવાર દ્વારા આપવામાં આવી છે. જામનગર લોકસભા બેઠક એવી બેઠક છે કે જ્યાં બે ટાપુ માટે પણ મતદાન થાય છે, જેમાં દ્વારકા તાલુકાનું બેટ દ્વારકા અને બીજું છે અજાણ ટાપુ. બેટ દ્વારકામાં આશરે 6,700 જેટલા મતદારો વસવાટ કરે છે તો અજાણમાં અંદાજે 30 જેટલા જ મતદારો છે. બેટ દ્વારકામાં મતદારો સુધી પોતાની વાતને પહોંચવા માટે ઉમેદવારે કરી બોટની સવારી અને દરિયાઈ સફર પણ માણી. જામનગર મતક્ષેત્રની આવતી અંદર કેટલાક 2 જેટલા ટાપુઓ આવેલા છે કે જ્યાં મોટી સંખ્યામાં મતદારો છે. આ મતદારો સુધી પહોંચવા માટે દરેક ઉમેદવારો પ્રયાસ કરતા હોય છે. આજે કોંગ્રેસની પ્રવાસ યાત્રા દરમિયાન તેઓ બોટ યાત્રા કરી છે અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા, તેમની પાસેથી જ જાણવા માગશું, દરિયાઈ સફર કરવી પડી છે, શું એવું કારણ છે કે દરિયા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ? મારી લોકસભા મતક્ષેત્રનો જે વિસ્તાર છે એ મોટાભાગે ગુજરાતનો સૌથી મોટો દરિયાકાંઠાનો વિસ્તાર છે. બેટ ગામ છે, જે ટાપુ છે એની આજુબાજુ 6-7 ટાપુ છે, 1,000 ટાપુ છે જ્યાં 24 મતદારો છે, ત્યાં અમે મતદાન મથકની શરૂઆત કરાવી છે. એટલે અમે એ લોકોની સમસ્યા જાણવા માટે, સમજવા માટે અમે એની વચ્ચે જઈ અને અમારી વાત કરવા માટે અને એની સમસ્યા જાણવા માટે અમે પ્રવાસ કરતા હોઈએ છીએ. આ હતા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોડિયા, જેમણે જામનગર લોકસભા બેઠકના ગ્રામ્ય પંથકોની મુલાકાત લીધી અને એક દિવસનો પ્રવાસ અહીં પૂર્ણ કર્યો અને પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દિવ્યેશ વાયડા, TV9 બેટ દ્વારકા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.